વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એમાં ભાગ 2 જોવાનો છે. અગાઉ ભાગ 1ની અંદર આપણે અહીંયા ભૂમિને તૈયાર કરવી, રોપણી આ બે મુદ્દા જોયા. હવે આપણે આ ભાગની અંદર ત્રીજો મુદ્દો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું એના વિશે જોઈશું અને એથી આગળના મુદ્દા. તો ચાલો ભણીએ. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. સૌથી પહેલાં આપણે કોઈપણ પાક વાવવો હોય ત્યારે જમીનને તૈયાર કરવી પડે, ખેડીને એની અંદર પાળીઓ કરીને, એના પછી વાવણી કરવી પડે વિદ્યાર્થી મિત્રો, અને એના પછી વિદ્યાર્થી મિત્રો જે બીજ છે, પાક છે, સારો થાય એના માટે એ પાકને કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું પડે. તો અહીંયા વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. તો અહીંયા આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે, એટલે કે આપણો જે પાક છે એ સારો થાય, એના છોડનો વિકાસ સારો થાય, એટલા માટે એની અંદર આપણે ખાતર ઉમેરવું પડે. મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. તો અહીંયા બાળક કહે છે કે મેં એક ખેતરમાં પાક સારો જોયો અને બીજા ખેતરની અંદર જે પાક જોયો એના છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો, જો પાકના છોડ સારા ઉગે એટલા માટે આપણે ખાતર આપવું પડે. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, એટલે કે જમીન જે પાક છે એને ખનિજ તત્વો પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. ખનિજ તત્વો એ પાકની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે અને ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય, એટલે કે એક પછી એક સતત પાક ઉછેરવામાં આવે તો ખેતરમાં રહેલા જે પોષક તત્વો એ ખાલી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્ય ઓછા થઈ જાય અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે, એટલે કે ખેતરની અંદરથી જે પોષક તત્વો ઓછા થઈ જાય હવે એ આપણે જમીનની અંદર ફરીથી એને ઉમેરવા પડે, એટલા માટે આપણે ખાતર આપવું પડે જમીનને. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે, એટલે કે અયોગ્ય એટલે યોગ્ય ના હોય તેવું, અને અપૂરતું એટલે કે એના પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યું ના હોય તો પણ છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, કાર્બનિક જૈવિક એટલે કે સજીવોના વિઘટન થવાથી જે બનેલો હોય એને જૈવિક પદાર્થ કહેવાય, જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃતદેહો હોય બરાબર, એ સડી અને એનું વિઘટન થાય અને એમાંથી જે બને એને ખાતર કહેવાય, જૈવિક ખાતર. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. તો એ ખાડો કરે છે ખેડૂત અને એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના જે નકામા દ્રવ્યો હોય એને ખાડાની અંદર ભરી દેવામાં આવે છે અને જ્યારે એ કોવાય એનું વિઘટન થાય છે, એમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ એનું વિઘટન થઈ એક પ્રકારનું ખાતર બને છે, જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ જે વિઘટન થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, એ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થતું હોય છે, એટલે કે એનું જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોમાં એનું રૂપાંતર થાય છે. એટલે કોઈ પણ પ્રાણી હોય એના જે અંગો હોય શરીરના, એને સડી એનું અને એની કોહવાટ થઈ એના જે અંગો છે એનું વિઘટન સરળ પદાર્થોની અંદર થતું હોય છે. તમે ધોરણ 6માં વર્મી કોમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ધોરણ 6ની અંદર તમે ભણ્યા છો કે વર્મી કોમ્પોસ્ટ ખાતર કેવી રીતે તૈયાર કરવું, બરાબર. અહીંયો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1.2. મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો, તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાણા છે એમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરવાના છે અને 3 ગ્લાસ અથવા તેના જેવા જ પાત્ર લો, તેના ઉપર એબીસી નિશાન કરી દેવાના છે. આપણે પ્રવૃત્તિ મુજબ અહીંયા 3 ગ્લાસની ઉપર
ગ્લાસ એમાં થોડીક માટી લઈ તેમાં થોડું સાણિયું ખાતર ભેળવો, એટલે કે ગ્લાસ એ જે છે એની અંદર સાણિયું ખાતર અને માટી છે. ગ્લાસ બીમાં વિદ્યાર્થી મિત્રો સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા, એટલે ગ્લાસ બી જે છે એની અંદર કૃત્રિમ ખાતર યુરિયા છે, અને ગ્લાસ સીમાં થોડી માટી લઈ એમાં કંઈ પણ ઉમેરવાનું નથી. એનો મતલબ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે એની અંદર કુદરતી ખાતર છે, બીમાં કૃત્રિમ ખાતર છે અને સીમાં કંઈ પણ નથી, બરાબર. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો, એટલે કે ત્રણેય ગ્લાસની અંદર પાણી ઉમેરી અને જે દાણા છે એને રોપી દેવાના છે. 7 થી 10 દિવસ પછી એને વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે જેથી તમને ખ્યાલ પડે કે કયા ખાતરનો ઉપયોગ કરવાથી અહીંયા છોડનો અને વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આ બાળકો અહીંયા પ્રવૃત્તિની એટલે કે પ્રયોગની તૈયારી કરે છે. અહીંયા પ્રયોગ જે કર્યો છે એનું રિઝલ્ટ અહીંયા છે. આપણે જોઈ શકીએ કે ખાતરવનું જે ગ્લાસ છે એની અંદર છોડનો વિકાસ ઓછો છે, બાકીના બે એની અંદર છોડનો વિકાસ છે, બરાબર. પ્રાંકુરનો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર, બરાબર. શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? જે ત્રણેય ગ્લાસ છે એની અંદર વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે અને કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ ગ્લાસ છે જેની અંદર કુદરતી ખાતર છે એની અંદર તમે જોઈ શકો છો આ છોડ લાંબો છે, બરાબર. અહીંયા પણ વિકાસ છે બીની અંદર અને સીમા પણ ઓછો છે, વિકાસ જેની અંદર ખાતર નથી એમાં, બરાબર. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે, એટલે કૃત્રિમ ખાતરથી પણ છોડનો વિકાસ થતો હોય છે જેની અંદર વિશેષ પોષક દ્રવ્યો હોય, જે છોડને જે પ્રકારના પોષક દ્રવ્યો જોઈતા હોય એ જ પ્રકારના પોષક દ્રવ્યો આપણે કૃત્રિમ ખાતરથી આપી શકીએ. કુદરતી ખાતર જો આપણે આપીએ તો એની અંદરથી જે તે છોડને જે પોષક દ્રવ્ય જોઈએ એ ના મળે, બરાબર. એની અંદર જે હોય એ જ હોય. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? તો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, અને કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે અહીંયા યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાસ, એનપીકે. એનપીકેનું ફૂલ ફોર્મ થાય વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એને એનપીકે કહેવામાં આવે છે. એમાં ત્રણ પ્રકારના તત્વો અહીંયા પાકને મળી રહે છે. હવે અહીંયા આપણે જોઈએ કે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ જો કૃત્રિમ ખાતરના મદદથી આપણે જે ઉપજ છે સારી મળે છે, બરાબર, પાક ઉત્પાદન સારું થાય છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય. વધારે પડતો જો ઉપયોગ કરીએ તો જમીનની જે ફળદ્રુપતા હોય એ ઘટી જાય, એટલે કે બીજી વખત જ્યારે પાકવાઈએ ત્યારે ધીમે ધીમે એનો ઉત્પાદન ઓછું થતું જાય છે, અને જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે, કેમ કે એ રાસાયણિક પદાર્થ છે એટલે પાણીનું પ્રદૂષણ થાય છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલોક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખો. એટલે કે કહેવાનો મતલબ એ કે સતત પાક વાવવો જોઈએ નહીં. એક વખત પાક લો, પછી થોડો સમય સુધી જમીનને ખુલ્લી રાખો, પછી ફરી થોડા સમય પછી પાક લો, એટલે કે તો જમીન સારી રહેશે. હવે જોઈએ તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તો કુદરતી ખાતર એ આમ સારું હોય છે, કેમ કે તેનાથી જમીનનું બંધારણ સુધરે અને જલ સંગ્રહ ક્ષમતા એટલે કે પાણીની શોષણ ક્ષમતા અને એને સંગ્રહ કરવાની ક્ષમતા કુદરતી ખાતરથી વધે છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જ્યારે કૃત્રિમ ખાતર હોય તો યુરિયા આપીએ તો તેની અંદરથી નાઇટ્રોજન જ મળે છે, જ્યારે કુદરતી ખાતર આપીએ તો એમાં બધા પ્રકારના પોષક તત્વો આવી જાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે જેને પાકની ફેરબદલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ મુદ્દો પણ લખવો જોઈએ કે પાકની ફેરબદલી એટલે શું. તો પાકની ફેરબદલીનો મુદ્દો તમારે સમજવા જેવો છે. તો એની અંદર એ છે કે તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા.
તો અહીંયા વાત આવી કે પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળ પહેલાં વાવતા અને બીજી ઋતુમાં બીજો પાક વાવતા, બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા, બરાબર? તો પહેલાં કઠોળ અને પછી ઘઉં એમ કરીને અલગ અલગ પાક ઉગાડતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી, એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય જમીનમાં વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ઉમેરે છે એને ઉગાડવાથી, અને એના પછી જ્યારે ઘઉંને વાવવામાં આવે ત્યારે ઘઉંને નાઇટ્રોજન જોઈએ જે કઠોળે જમીનમાં ઉમેર્યો હતો, બરાબર? એટલે ઘઉંને પણ નાઇટ્રોજન મળી રહે છે. તો આમ પાકની ફેરબદલી પણ ખૂબ જ જરૂરી છે. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે હાલના સમયની અંદર, જેનાથી ઉત્પાદન સારું થાય છે. હવે અગાઉનો જે મુદ્દો હતો કે પાકની ફેરબદલી, તો એનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો અગાઉના ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ કે તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે તમે ભણ્યા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ શું કરે છે, આ બેક્ટેરિયાનું નામ છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વિદ્યાર્થી મિત્રો તે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં જોવા મળે છે, એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એની મૂળગંડિકાઓમાં જોવા મળે છે. અને આ બેક્ટેરિયાએ હવામાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, બરાબર? અને એના પછી જે પાક વાવવામાં આવે એને નાઇટ્રોજન મળી રહે છે. આમ કઠોળ વર્ગની વનસ્પતિ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, માટે પાકની ફેરબદલી કરીએ તો એના પછીના પાકને નાઇટ્રોજન સરળતાથી મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક 1.1 કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત આપેલો છે, જે તમારે ધ્યાનથી જોવાનો પરીક્ષાની અંદર પૂછાય છે કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત આપો. તો અહીંયા 4 મુદ્દા આપેલા છે કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, એટલે માનવ નિર્મિત છે કેમ કે એને કારખાનેની અંદર બનાવવામાં આવે છે. અને અકાર્બનિક, કાર્બનિક એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે જૈવિક જેનું વિઘટન થાય, જેનો એને સડવાથી બને એને કાર્બનિક કહેવાય, પરંતુ આ એક અકાર્બનિક ક્ષાર છે. કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે, એટલે કે જો પ્રાણીઓનું છાણ હોય એનું પણ એનું પણ વિઘટન થાય અને વનસ્પતિના અવશેષોનું પણ વિઘટન થાય છે. બીજા નંબરે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૃત્રિમ ખાતરનું નિર્માણ એ કારખાનામાં થાય છે, એટલે કે માનવ સર્જિત છે, અને કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે, એ કોઈ પણ જગ્યાએ બનાવી શકાય છે, બરાબર? એ વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોને કોહવાવાથી એ બને છે. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, બરાબર? અને કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો, સડતા કાર્બનિક પદાર્થો, અહીંયા આપણે કહ્યું છે કે સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય, તો સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે, એટલે કે કોઈ પણ પ્રાણીના અવશેષો સડે અને એનાથી જે અવશેષો પ્રાપ્ત થાય એની વાત છે. ચોથું, કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, એટલે કે કૃત્રિમ ખાતરમાં આપણે જે વનસ્પતિને જે પ્રમાણમાં આપણે પોષક તત્વ આપવું હોય એવા પ્રકારનું આપણે ખાતર ઉમેરી શકીએ છીએ. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે, એટલે કે આપણે કુદરતી ખાતર એક જ પ્રકારનું હોય છે અને એને આપણે ખેતરમાં નાખીએ છીએ, જ્યારે કૃત્રિમ ખાતર એ અલગ અલગ પ્રકારનું હોય છે, જે પ્રમાણે આપણો પાક હોય એ પ્રમાણેનું ખાતર આપણે ખેતરમાં નાખી શકીએ છીએ. કોષ્ટક 1.1માં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે એ આપણે જોયો. હવે આપણે જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા, એડવાન્ટેજ ઓફ મેનર. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેનો મુખ્ય કારણ, તો એ આપણે જોઈએ કે જૈવિક ખાતર પણ કહેવાય કુદરતી ખાતરને, કેમ કે જૈવિક એટલે જીવિત જે સજીવો છે એમના અવશેષોમાંથી વિઘટન થવાથી કુદરતી ખાતર આપણને મળે છે. તો એના મુખ્ય કારણ, તો તેનાથી જમીનની જલ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, એટલે કે જમીનની પાણી શોષવાની ક્ષમતા વધે છે કુદરતી ખાતરથી, અને કૃત્રિમ ખાતરથી એ ઓછી થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, છિદ્રાળુ થાય એટલે વિદ્યાર્થી મિત્રો જમીનની અંદર છિદ્રો એટલે કે એક જાત એની અંદર વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે કે હવા ખૂબ ઊંડે સુધી જઈ શકે છે, બરાબર? જમીન છિદ્રાળુ થવાથી અને તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, એટલે વાયુ
હવા જમીનની અંદર સરળતાથી જાય તો જમીનની અંદર સૂક્ષ્મજીવોનો પણ વિકાસ થાય અને જેથી જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે. બરાબર. તો આ રીતે આપણે કુદરતી ખાતરના ફાયદા જોયા.